परिनिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननम् भुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरु देवनी जय। जय श्री स्वामी नारायण। अजय तारीख 28 इको करना जो आज तारीख 28/8/2021 श्रावणवद छठ नो दिवस छे। रांधण छठ जेने कहेवाय। आज पावनकारी दिवस ने भगवान नीलकंठ वर्णी अने मुक्तानंद स्वामी नो मेळाप थयो हतो लोजपुर मां। આજનો સુવિચાર બહુ સરસ છે। ચાવીથી જ્યારે તાળું ખોલવામાં આવે ત્યારે એ તાળું વારંવાર કામ લાગે છે, ઉપયોગમાં આવે છે, પણ હથોડાથી જ્યારે તાળું ખોલવામાં આવે પછી એ તાળું ઉપયોગમાં નથી આવતું। એમ જ સંબંધોના તાળાને પ્રેમ અને લાગણીથી ખોલશો તો એ સંબંધ કામ લાગશે, પણ નફરત અને ક્રોધના હથોડાથી જો આપણે ખોલીશું તો એ સંબંધો કામ નહીં લાગે। સંબંધની બહુ જરૂર છે, અરસપરસ આત્મીયતાની બહુ જરૂર છે, પ્રેમ કરુણાની બહુ જરૂર છે, કારણ કે જીવન એના પાયા ઉપર જ આખું ચાલતું હોય છે। સેજ પણ જો નફરત કે ક્રોધ તમે કર્યા કે કોઈ બીજો કરે તો જીવન આખું છિન્નભિન્ન થઈ જાય છે। બહુ જેને પણ લખ્યું છે લાખો ધન્યવાદ છે। એટલે કે છે ચાવીથી ખોલેલું તાળું ઉપયોગમાં આવે છે, પ્રેમ અને લાગણી
એ ચાવી છે ભલ ભલા જીવનના તાળા ખોલી નાખે અને વારંવાર પાછો સંબંધો સમય આવે ને ત્યારે ઉપયોગમાં આવે પણ ધડાધડી બોલાવે કહા કરે સીધા કેમ ખુલે નહીં ખુલી તો જાય પછી એ તાળા પછી એ સંબંધો કામ ન લાગે આજનું સૂત્ર ખાસ જીવનમાં અપનાવવા જેવું છે મારે તમારે આપણે બધાએ કે આપણે પ્રેમને લાગણી રાખીએ કંઈક આપણે કામ કરવું છે તો પ્રેમને લાગણીથી કરીએ નફરત ને ક્રોધથી નહીં પરાણે જબરજસ્તીથી નહીં તો આગળની કથા પુરુષોત્તમ ચરિત્રની ચાલે છે ભક્તિ માતા હવે ઉંમર લાયક થયા છે કવિશ્વર દલપતરામજી લખે છે પિતાજીએ વિચાર કર્યો ઇન લાયક વર કીત હું નિહારી પરનાવું અવ એક કુમારી બાલકરામને અલા કૃષ્ણ શર્માને એક જ કન્યા નહોતી મને લાગે ત્રણ દીકરીઓ ચંદન માસી હતા એક અને એક બીજાનું મને નામ વિસરાઈ ગયું છે એકનું નામ યાદ છે ભક્તિ માતાને બે ત્રણ બહેનો હતા પિતાએ નક્કી કર્યું કે આ બાલા ઉંમરલાયક થયા છે આ કુમારી છે હવે એને આપણે પરણાવવા છે બડી સરવાર વિશેષ ગામાં રમણીય હે રકહટપુર નામાં સરવાર પ્રદેશમાં અતિ શુભ મનોહર એવું ગામ રકહટપુર ત્યાં ભૂદેવ બ્રાહ્મણને તૈયાર કરી નાળિયેર સાકર જે કાંઈ સવાર રૂપિયો લઈ મોકલ્યા કે જાઓ ત્યાં ચોક્કસ આ ભગવાનની બધી પ્રેરણા છે ભક્તિને ધર્મનો સંબંધ આદિ અનાદિનો સનાતન છે એને કદી કોઈ જુદા ન કરી શકે એટલે હવે ધર્મ અને ભક્તિનું મિલન થાય છે માત્ર ધર્મ હોય તો પણ ભગવાનનું પ્રાગટ્ય અસંભવ છે માત્ર ભક્તિ હોય તો પણ ભગવાનનું પ્રાગટ્ય અસંભવ છે આ તો એક લીલા છે વાસ્તવિકતા પણ એવી જ છે આપણા હૃદયમાં જ્યારે ધર્મ અને ભક્તિ બંને પ્રગટે છે ત્યારે આપણા હૃદયમાં પણ આંખ બંધ કરીએ ને મનોહર શ્યામ સુંદર ભગવાનની મૂર્તિ તદાકાર દેખાય છે સાંગો પાંગ સાકાર રૂપ રૂપના દરિયા ઉજાગર તેજસ્વી મહારાજ કહે છે ને અમારા હૃદય કમળ સામે જોઈએ છીએ ત્યારે તેજનો પુંજ દેખાય છે અને તેજના મધ્યમાં કિશોર 16 વર્ષની જેની ઉંમર છે રૂપરૂપના 12 છે એવા ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે એ મૂર્તિને જોઈએ છે ત્યારે મન શાંત પામે છે વિરામ પામે છે એમની વાત નથી કરી આપણી વાત કરી છે કે દરેકમાં એવું છે પવિત્રતા અને પ્રેમ જ્યારે મળે છે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે પવિત્રતા એટલે ધર્મ પ્રેમ એટલે ભક્તિ પ્રેમ એટલે ભક્તિ અને પવિત્રતા એટલે ધર્મ પ્રેમને પવિત્રતાના પાયા ઉપર ભગવાન આ ધરા ઉપર રમણ કરવા માટે આવે છે એમને ત્યાં પ્રગટ થાય છે આ કથાનો આટલો સાર છે બડી સરવાર વિશે શુભ ગામા રમણીય હે રકહટપુર નામા બાલહી શર્મા કે સુત જેહી દેવહી શર્મા નામ સુતેહી વિદ્યા વિનય અરુવિવેકવંતા ઉત્તમ સગુણ વોર અનંતા પહેલેથી જ ખબર છે કે દીકરીનું સગપણ અહીંયા જ કરવું છે બીજે ક્યાંય નહીં કૃષ્ણ શર્માને ખબર છે કે આ રેખટ ગામની અંદર ઇટાર પ્રદેશ
सरवार प्रदेश त्यां एक अति पवित्र भूदेव बालक शर्मा रहे छे। एनो दीकरो छे ने ए बहु गुणियल छे, देव शर्मा एनु नाम छे, जाने साक्षात देव नो अवतार होय, मुक्त नो अवतार होय। आखा परंगणा में आखा प्रदेश में एनो जय जयकार थाय छे, एमनी नामना चाहना सिद्धि प्रसिद्धि बधु एमां छे। आवो बर क्यांथी मळे आपणी दीकरी माटे? विद्या विनयथी शोभे छे, विवेकथी शोभे छे, उत्तम प्रकारना सद्गुणों अनंत प्रकारना एनी अंदर छे। भक्ति लायक भूमि पर पूरा ए भूमंडल नी अंदर यह जान्यो भरतार सब सद्गुण संपूर्ण लखी किय निज मन निर्धार। आखा ए भूमंडल मा भक्ति ने लायक कोई वर होय, पति होय, तो एक आ सद्गुण संपन्न एवा देव शर्मा छे, बीजा कोई नथी। हमेशा मात पिता ने माटे बहु शीख आपनारी आ कथा छे। पोतानी दीकरीना लग्न करवाना थाय ने सगपण करवानुं थाय ने त्यारे गमे त्यां गमे न्यां नो नाखी देवा, मात्र धन जोईने, बंगलाओ ने गाड़ियों जोईने, प्रसिद्धि જોઈને, બહુ મોટું પદ ને પ્રતિષ્ઠા જોઈ અને દીકરીને પરણાવી ના દેવી, નહીતર દુઃખ બહુ થાય। અહીંયા લોયાની બાજુમાં નાગડકા ગામ, લોયાધામની બાજુમાં નાગડકાની બાજુમાં ભેંસજાળ ગામ કરણુભા દરબાર હતા, બહુ સુખી સંપન્ન બધી રીતે। એમના બેન હતા કરણીબાઈ, એમના લગ્ન કંઈક કચ્છની અંદર, બહુ સુખી સંપન્ન રાજવી કુટુંબ ત્યાં કરી દીધા। ધન જોઈને, દોલત જોઈને, શાસન જોઈને, ગરાસ જોઈને, બીજું કાંઈ ના જોયું, પણ ત્યાં જ્યારે એમના બેન સાસરે ગયા અને પછી જે દુઃખ આવ્યું એમને, કારણ કે ત્યાં તો કંઈ સત્સંગ નહોતો ને, આ નિયમ ધર્મ પાડે, ડુંગળી લસણ ના ખાય, ભગવાનની ભક્તિ કરે, પૂજા કરે, પવિત્ર જીવન વિતાવે, બીજા કોઈને ગમે નહીં, એમનો દોષ નહીં, કારણ કે ત્યાં સત્સંગ નહીં, એમાં કંઈ સમજે નહીં, ત્યાં સુધી સંતો પહોંચેલા નહીં। પછી આમને હેરાનગતિ ઘણી થવા લાગી, દુઃખ બહુ પડ્યું, ત્યારે ભગવાનને ચિંતા થઈ, મારા માટે આટલું બધું કરે છે, મારા નિયમો પાડે છે, આટલું દુઃખ સહન કરવા છતાંય ક્યારેય નિયમનો ભંગ નથી કરતા, મારે એની રક્ષા ભગવાન તો કરે જ છે। ભગવાન ગયા ત્યાં, સી ઈચ્છા છે બોલ, પ્રભુ અહીંયા નહીં રહેવાય, અહીં મારા નિયમ નહીં રહે। ભગવાન આમ ચપટી વગાડી, એક સેકન્ડમાં તો મૂકી દીધા ગઢડે, પણ ત્યાં એને લઈને ત્યાં તો ગયા મહારાજ, પણ અહીંયા ભેંસજાળની અંદર એમના ભાઈને રાત્રે 12 વાગે એના ઘરડા ઓરડામાં પ્રગટ થઈ અને ફટાક કરતો ચાબુક માર્યું, જાગી ગયા સફાડ, જોયું તો મહારાજ પેલા પગમાં પડી ગયા, પ્રભુ અત્યારે અને આ શું? મહારાજે મીઠો ઠપકો દીધો એમને, ભાઈ તમે ભાઈ છો એટલે તમારું બસ આટલું જ કર્તવ્ય છે, પરણાવી દેવા, પછી તમને ખબર છે બેનની દશા શું થાય છે, કેવું દુઃખ પડે છે, સંસ્કાર જોયા નહીં, સદગુણો જોયા નહીં, નકરું ધન ને દોલત જોઈને પરણાવી દીધા, હવે એની હાલત શું છે ખબર છે તને? ખબરદાર, હવે કોઈ દિવસ બેન સામું જોયું છે, હવે બેનને મેં સુખ્યા કરી દીધા છું। દારો દઈ વઢીને મહારાજ અદૃશ્ય થઈ ગયા। હા મહારાજ કે છે, દીકરા દીકરીને પરણાવો ને ત્યારે સદગુણને સંસ્કાર ખાસ જોજો, ખાસ, એક નહીં જોયું હોય ને તો બધાને, ઘર પરિવારને, મા બાપને, આ પક્ષ પેલો પક્ષ બધા દુઃખી થાય, દુઃખી થાય ચોક્કસ।
એટલે માત્ર આ લોકની સંપત્તિ જોઈને ક્યારેય પણ આગળ પગલાં ભરવાની, હંમેશા સંસ્કાર જ સુખ આપી શકે છે, સદગુણો જ સુખી કરે છે, ધન દોલત નહીં એ સુખ નથી આપતા, સંસ્કાર સદગુણ. એટલે અહીંયા ભક્તિને લાયક કોઈ ભરતાર હોય, પતિ હોય, તો માત્ર ધર્મ છે, દેવ શર્મા છે. નક્કી કરી નાખ્યું દીકરીને ત્યાં જ પરણાવા છો. પતિ મુખ સે સુની બાત ભવાની પુની મુદિત ભઈ. એ પાછી એના પત્નીને વાત કરી. આ બધું ઝીણી ઝીણી વસ્તુ બહુ સમજાવે છે કે આપણને માન માની ગયું એટલે માત્ર આપણે જ કરી નાખ્યું, કોઈને પૂછ્યું ઘાસ્યું કાંઈ નહીં, એવું પણ ના કરવું. ઘરમાં જેટલા સભ્યો હોય મોટેરા એને બધાને વાત કરવી, અરે દીકરા દીકરીને પણ વાત કરવી. પહેલાંના જમાનામાં તો કાંઈ ખબર જ નહીં, દીકરા દીકરીને તો ખબર જ ના હોય ને નક્કી થઈ ગયું હોય, પછી દુઃખ આવે. સરકારે કાયદો કર્યો છે, સારી વાત છે, બહુ વહેલું ન કરવું. અહીંયા ભવાનીને વાત કરી એટલે કૃષ્ણ શર્માએ પોતાના ધર્મ પત્નીને વાત કરી કે આમ છે, બાલાને ભક્તિને પરણાવી છે, તો ઠેકાણું બહુ સારું છે, બોલો તમારી શી ઈચ્છા છે. તબ ટેરાઈ બારાત વિધિવત કિયો વિવાહ શુભ. એક જ લાઈનમાં વિવાહ કરી નાખ્યો અહીંયા ટૂંકમાં. ભવાની તો બહુ રાજી થયા, બહુ સારી વાત છે, આવું ક્યાંથી મળે ઠેકાણું. અને પછી તાત્કાલિક બધું નક્કી કર્યું, બ્રાહ્મણ ભૂદેવને બોલાવ્યા, એમને પણ કીધું ઓહો હો કૃષ્ણ શર્માનું ખાનદાન તો બહુ ઊંચું છે ભાઈ, પુત્રી તો સાક્ષાત ભક્તિનો અવતાર છે, આવી કન્યા શુભગુણે સંપન્ન પોતાના પુત્ર સમાન ક્યાં મળે, એમને પણ હરખનો કોઈ પાર ન રહ્યો, એને પણ પોતાના બહુ મોટા ભાગ્યમાં નાખ્યા, આવા હગા ક્યાં મળે. ભલે બીજું કાંઈ ન હોય પણ જે છે જોઈએ છે એ તો છે જ, અને એ છે સંસ્કાર સદગુણ ભક્તિ પવિત્રતા. નક્કી કરી નાખ્યું, સગાઈ થઈ ગઈ, ચાંદલા થઈ ગયા, મોમ મીઠા થઈ ગયા, તાત્કાલિક હવે કે છે બસ લગ્ન લખાઈ ગયા, ઢોલ ધબૂક્યા, શરણાયો ફુગાણી અને લગ્ન લેવાઈ ગયા, જાન આવી ગઈ. બહુ સરભરા કરી બધાની, અને માંડવામાં લગ્ન હોય થઈ ગયા, ફેરા ફરાઈ ગયા, ધર્મ અને ભક્તિનું મિલન થઈ ગયું. બસ તબ ટેરાઈ બારાત વિધિવત કિયો વિવાહ શુભ, વર કન્યા કી જોરી નિહારી, સકલ સરાહત પુર નર નારી, પિતા ભક્તિ કો કાલુ તિવારી, અધિક વિનય જુત બાની ઉચારી, બાલ શર્મા પ્રતિ કર જોરી, મુખ સે માગ્યો વચન બહોરી. વરકન્યાની જોડી શોભા લાગી. આ તો ધર્મ ભક્તિના લગ્નની કથા છે ભાઈ, શાસ્ત્રમાં લગ્નની કથા મહાન સિદ્ધ પુરુષોએ લખી છે. રામાયણમાં ભોળાનાથ અને પાર્વતીના લગ્નની કથા બહુ વિસ્તારથી લખી છે, રામ અને સીતાના લગ્નની કથા બહુ વિસ્તારથી લખી છે. ભાગવતમાં કૃષ્ણ રુક્ષ્મણીની કથા બહુ વિસ્તારથી લખી છે. ગ્રસ્થાશ્રમમાં રહેનારા આવા આત્માઓના લગ્નની કથા મોટા મોટા વૈરાગ્યવંત મહાપુરુષોએ લખી. તમે વિચારો, અહીંયા કવિશ્વર દલપતરામજી જે લખે છે એ કથા ધર્મ ભક્તિના લગ્નની કથા સદાનંદ મુનિએ સત્સંગી જીવનમાં વિસ્તારથી લખી. સદાનંદ સ્વામી એટલે સમાધિનિષ્ઠ, સાક્ષાત વૈરાગ્યનું સ્વરૂપ. વૈરાગ્ય વેગ પરિહાસ જીતેન્દ્રિય
નહીતર તો કોઈ ગ્રસ્ત એ ગ્રસ્તની કથા લખી હોય તો સમજ્યા કે એના તો હોય જ, પણ આ સામાન્ય દુનિયામાં જોઈએ છે એવા લગ્ન નથી, આ એવી કથા નથી, આ બહુ પાવનકારી કથા છે. અને લગ્નની કથા એટલે કોઈ મનોરંજનની કથા નથી, આત્મરંજનની કથા છે. પવિત્ર વિધિવિધાન શાસ્ત્રોક્ત વેદોક્ત રીતે, અને એમાંય 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, અતિ મહત્વનો સંસ્કાર છે. મહાપુરુષો એમને નથી પ્રગટતા, ભક્તો દાતારો સુરવીરો એમને નથી પ્રગટતા. હવે તો કોર્ટ કચેરીમાં સાઇન કરી નાખે એટલે પૂરું. આ સંસ્કાર છે અને વિધિ પ્રમાણે થવો જોઈએ, આપણને શીખવાડે છે આ કથા, શીખવાડે છે. વેદના મંત્રનો ઉચ્ચારણ થતો હોય, અગ્નિની સાક્ષીઓ પ્રતિજ્ઞા લેવાતી હોય, ભૂદેવ પવિત્ર બ્રાહ્મણો દ્વારા હસ્ત મેળાપ કરાવાતો હોય, સાક્ષાત ત્યાં ભગવાનનો વાસ હોય અને એને ત્યાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, હે દાદા ખાચર, મહાન મહાન પુરુષો ધ્રુવ ને પ્રહલાદ જેવા ભક્તો પ્રગટે છે. એટલે બહુ પવિત્ર વિધિ છે. હવે આપણે એને થોડું ડિસ્કો દાંડિયામાં બધું ભેળસેળ કરી નાખ્યું, જેવા ફટાણા બોલે લગ્નમાં, તમે જો તો ગાળો બોલે, તમે જો તો હાસી મસ્કરી થાય, ખાવાનું હથેકનું બગાડે. પહેલાના જમાનામાં તો લગ્નમાં એવા પવિત્ર શ્રીકૃષ્ણ રુક્ષ્મણી વિવાહના પદો ગવાતા, રાધાના પદો ગવાતા. હા, મુક્તાનંદ સ્વામીએ રચેલા છે લગ્નના પદો, મુક્તાનંદ સ્વામીએ લખ્યા. તમે વિચાર કરો, કંઈક તો રહસ્ય હશે ને, કેટલું રહસ્ય હશે એમ. એને શું, એ તો ભગવાનની મૂર્તિના પદો ન લખે, વૈરાગના પદો ન લખે, જ્ઞાનના પદો ન લખે, પણ આવા, કારણ કે એ ભક્તિ છે, કોઈ સામાન્ય તત્વ નથી. ભક્તિના લગ્ન હંમેશા ધર્મ સાથે થાય છે, એમ આપણા હૃદયનો પ્રેમ છે ને, હા, એનો સંબંધ જ્યારે આપણી અંદર રહેલી પવિત્રતા સાથે થાય છે, ધર્મ સાથે થાય છે, ધર્મ સહિત ભક્તિ થાય છે, ત્યારે મહાપુરુષો એના હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ કરાવી દે છે. હા, પાત્ર તો સાફ આપણે રાખવું પડે, પછી મૂર્તિ એ બેહાડી દે, પ્રતિષ્ઠા ઈ કરી દે. સાફ તો આપણે રાખવું પડે. આ એની કથા છે. પિતા ભક્તિ કો કાલુ તિવારી, કૃષ્ણ શર્મા ભક્તિ માતાના પિતા. અધિક વિનય જૂથ બાની ઉચારી, અધિક વિનય જૂથ, બહુ ભાર છો આમાં. વરના પિતાનું સ્થાન બહુ ઊંચું હોય, અને કન્યાના પિતા હોય ને એ બહુ આમ બહુ નમી જાય, હે બહુ નિર્માની, હાથ જોડી જ રહે, બહુ ગરજ રાખે, બહુ વિવેકી, બહુ વિનય, બહુ શબ્દોમાં બહુ એનું સન્માન કરે. આપણી સનાતન સંસ્કૃતિ ઘણા મા બાપ તો એ ફાવે તો રેજે, ને તો વળતી ગાડીમાં આવતી રહેજે, હા એવું કાંઈ નથી, ત્યાં રહી જ જાવું. આ તો કરી નાખ્યું બધા, લોકમાં બધું થાય છે, પણ ખર્ચો થઈ ગયો ને 25 લાખનો, તો એ તો ફરી બીજો કરીશું, એમાં શું મોટી વાત, નો ફાવે તો રહેતી જ નહીં ત્યાં. જ્યારે અહીંયા તો કેવા કેવા સંસ્કારો ને કેવી કેવી શિખામણ મા બાપ આપીને દીકરીને વરાવે, રેજે, દુઃખ સહન કરજે, સહનશક્તિ રાખજે, સાસુ સસરાની સેવા કરજે, અમને ભૂલી જાજે, અમે તારા મા બાપ છીએ, હવે તારા ઈ મા બાપ, આમ શીખવાડે. કદાચ મેણા ટોણા મારે, કંઈક કડવા શબ્દો, બે શબ્દો ઊંચા સાદે કે, તો તરત પગમાં પડી જજે, હાથ જોડીને વાત કરજે, ધીરે રહીને બોલજે. મર્યાદા શીખવાડે, શણગાર છે એનો. બહુ બહુ સરસ વાતો શીખવાડે. ને માં જ્યારે દીકરીને વરાવે ને, તારે પિતા જ્યારે દીકરીને વળાવે ને,
બહુ વસ્તુ શીખવાડે, તારી દીકરી સુખી થાય, તડબડ કરી નાખે, પછી સંસાર જાજો ન હાલે, 6 મહિના 12 મહિના કાઢે. વરના પિતા નમી ગયા, પગમાં પડી ગયા, હાથ જોડી અતિ ગરીબડું મુખ કરી, હા, આંખની પાપણો ઢાળી અને વિનયથી કહેવા લાગ્યા કે સાંભળો હે વેવાઈ શ્રી, સાંભળો. બાલશર્માને કહે છે, બાલશર્માએ કંઈ જેવા તેવા નહોતા, હા, એ પણ બહુ ઊંચું પાત્ર હતું, બહુ ઊંચું પાત્ર. એને ત્યાં ધર્મ પ્રગટે ને ભાઈ, ગમે એ પાત્રમાં થોડાક ધર્મ પ્રગટે. તરત હાથ પકડી લીધા, ઊભા કરી દીધા, આમ ન હોય આમ નહીં, ના ના કે તમે મહાન છો. પેલા કે ના, તમે તમાર તમે મહાન છો, તમે દીકરીનું દાન કર્યું છે, દાન દેનારો મહાન હોય, લેનારો નહીં, અમે તો લેવા આવ્યા છીએ. કે ના ના, તમે વરના પિતા છો, તમારું સ્થાન ઊંચું હોય બહુ. કે ના ના, તમે દાનવીર છો, કન્યાનું દાન કરવા બેઠા છો, ત્યારે મારા કરતાં તો તમે મહાન છો. આ વેવાઈના સંબંધો હતા. અત્યારે તો પાણીનો ગ્લાસ ન ફૂટે, ન પૂછે ને તો તરત જાન પાછી વાળે, વિવેક છે કે નહીં, અને એમ કરીને ગાડું પાછું. કેટલો વિવેક શીખવાડે છે. હા, એને જોઈને જે બંનેના વાતો ચિત્તો ને એકબીજાના હાવભાવ ને એકબીજાનો વિનય વિવેક જોઈને તો આખી આખી આખા જે કંઈ જાનૈયા માંડવ્યા હતા બધા ભાવ વિભોર થઈ ગયા. આહા, આનું નામ વેવાઈનો સંબંધ કહેવાય, આનું નામ. બાલ હી શર્મા પ્રતિકર જોરી, હાથ જોડીને મુખ સે માગ્યો વચન બહોરી. હાથ જોડીને બાલ શર્માને કૃષ્ણ શર્મા કહે છે કે સાંભળો, તમે વડીલ છો, તમે મહાન છો, મારે તમારી પાસે એક વસ્તુ માગવી છે. અરે એમાં કહેવાનું હોય, માગી લો, મારા પ્રાણ કાઢીને તમને આપી દઉં. તમારા માટે શું, તમે તો બહુ મોટા છો મારા કરતાં, માગો માગો, શું જોઈએ તમારે? એમ નહીં, બીજું કાંઈ નહીં, એક વચન માગવું છે. વચન? હા, કેવું વચન? પહેલાં મને કહો કે હું આપીશ, હું જે વચન માગું એ હું આપીશ, એમ કહો. એને કહી દીધું, પહેલાં આવું હતું, પેલા આવું હતું. આપણે આર્ગ્યુમેન્ટ તો હવે થાય, પેલા બોલો, પછી પેલા બોલો, એમને હું છેતરાઈ નહીં જાઉં. ફરી કંઈક તમે મારો હાથ એક માગી લેહો તો. હા, અરે ભાઈ, માગનારો માગે ને ત્યારે હાથ હું આખું શરીર હોય અર્પણ કરી દે, એ જમાનો હતો. બાલ સુસરમાં બોલે તબહી, જો માંગહું સો દેવહું અભઈ. જે માગીશ એ અત્યારે જ તમે દેશો. તબયો કાલુ તી, હા, બાલ શર્મા કે છે જે તમે માગશો એ અત્યારે જ હું આપીશ, વાયદો નહીં કે 6 મહિના પછી આપું, 12 મહિના પછી આપું, અત્યારે જ જે માગો તે અત્યારે જ મળશે. તબયો કાલુ તિવારી કહવે, યહ તવ સુત સો મમ ઘર રહેવે. લ્યો, ત્યારે કૃષ્ણ શર્મા કે છે, હે બાલ શર્માજી, આ તમારો દીકરો અહીં પરણમાં આવ્યો છે ને, તમે લઈ આવ્યા છો ને, હવે તમે એને અહીંયા મૂકીને જાઓ, અહીંયા મૂકીને જાઓ. એટલે ઘર જમાઈ તરીકે, ના, અહીંયા નથી લખ્યું, પણ શાસ્ત્રમાં આપણા ગ્રંથોમાં લખ્યું છે. એમને વિનંતી એ કરી હતી કે અમારા આ છપ્પૈયાની આજુબાજુના ગામડાઓ છે, છપ્પૈયા છે, આ વિસ્તારમાં કોઈ વિદ્વાન પંડિત નથી, કે અમારા નાના બાળકોને કોઈ ભણાવી શકે, શિક્ષક નથી, કોઈ પાઠશાળા નથી, અને છોકરાઓ ભણ્યા વગર આખી જિંદગી કેમ કાઢે, સુખી કેમ થાય? વિદ્યાનું બહુ મહત્ત્વ છે, બહુ મોટું મહત્ત્વ છે. હા, વિદ્યા આવે તો વિનય આવે, વિનયથી વિદ્યા શોભે અને સુખી થાય આલોક પરલોકમાં. એમાં સંસ્કૃતની વિદ્યા તો હા સર્વથી શિરમાળ,
શાસ્ત્રના અર્થો તો એમાંથી સમજાય નહીં. એટલે અહીંયા કોઈ ભણાવી શકે એવું નથી ને મારા દીકરાઓ પછી ખેતી કરી ખાય. કોઈ વિધિ વિધાન આવડે નહીં, પવિત્ર કર્મકાંડ કરવું હોય તો કેમ કરે પછી ભણ્યા વગર? માટે આ બહુ મોટી તકલીફ અમારા અહીંયા છે. તો તમારા દીકરા દેવ શર્મા તો બહુ વિદ્વાન, પ્રકાંડ પંડિત, બધું જ ભણેલા છે, કાંઈ બાકી નથી. આવા વિદ્વાન સરવાર પ્રદેશ નહીં, ભારતમાં એનો જોટો ન જડે એવા વિદ્વાન છે. બસ અમારી વિનંતી છે, અમારા ઉપર દયા કરો. મારા એક ઉપર નહીં, હું મારા સ્વાર્થ માટે નથી કહેતો કે તમારે મારે અહીંયા રહી જાય તો મારી બહુ સેવા કરે, મારી બધી જવાબદારી ઉપાડ લે, મારું બધું કામ સંભાળ લે. ના 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 ના, એના માટે નહીં. હું અમારા વિસ્તાર ઘણા બધા જીવાત્માઓના ભલા માટે કહું છું. આટલી મારી વિનંતી છે, તમારા પુત્રને અહીંયા મૂકો ને પાઠશાળા શરૂ કરે, બધાને ભણાવે, વિદ્યાનું પ્રવર્તન કરે. હા, પ્રવર્તનીય સદવિદ્યા ભૂવિયત સકૃતમ મહત્. આ જગતમાં યાદ રાખો, મોટામાં મોટું કોઈ પુણ્ય હોય તો એ વિદ્યાનું પ્રવર્તન છે, વિદ્યાદાન મહાદાન છે. એટલા માટે તો ગુરુજીએ ગુરુકુળની શરૂઆત કરી. હા, પૈસાવાળાના છોકરાઓ તો ગમે ત્યાં ભણાવી શકે, ગમે મોટી મોટી કોલેજ શાળાઓ ગમે ત્યાં ગોતે, પણ ગરીબના બાળકો વિદ્યા વંચિત રહી જાય તો એની જિંદગીનું શું, એના મા બાપનું શું? બિચારા પાસે પૈસા નથી. અને એ વખતે શરૂઆત કરી ગુરુકુલની ગુરુજીએ 450 રૂપિયા આખા વર્ષનું. જસભાઈ જાણો છો ને તમે, ને એમાંય કેટલા હો જેટલા છોકરાઓ તો હાવ ફ્રી ઓફ ચાર્જમાં જોઈ, એક પૈસો નહીં. હા, અને એવા છોકરાઓને ગુરુજીએ ભણાવ્યા છે, અહીં લોયામાં પણ છે, ઘણા બધા છે કે ઠેઠ કોલેજ સુધી, કોલેજની ફી પણ આપણી સંસ્થા ભરતી હતી. બોલો, હજી એવા છોકરા ઘણા કંડારીમાં ભણે છે. ગુરુજીને વિદ્યાનું બહુ જ, અહીંયા પણ કદાચ વૈરાગ્ય ઉત્પન્ન થાય ને સાધુ થવા માટે આવે તો એને પહેલાં ભણાવે, ભણાવવાનો આગ્રહ પહેલેથી જ. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમ કહેવાય, વડતાલ દેશમાં જો કે અમદાવાદ દેશમાં, વધારે વધારે મુમુક્ષુઓને ભણાવવાનો આગ્રહ જો હોય તો ગુરુજીને. એ બહુ સાચી વાત છે. અને આપણે કહીએ છીએ આપણા ગુરુજી છે એટલે એવું નહીં હો, લગભગ બધા તમે જુઓ મોટા મોટા સંતો પણ કે ના ભણાવવાનો આગ્રહ બહુ, અને ભણાવે બહુ દિલથી, ગમે એટલો એના પાછળ ખર્ચો કરવો ઘટે, ગમે એટલી મહેનત કરવી ઘટે. અને એ વખતે તો તમને ખબર છે ને પરિસ્થિતિ આજથી વર્ષો પહેલાં કેવી હોય. જાતે રોટલી વણે, જાતે કથા કરવા જાય, હરિભક્તો પ્રેરણા કરે, અને જે કાંઈ થોડું ઘણું આવે એમાંથી આ બધા પંડિતજીના પગારો ચૂકવવાના, એની બધી વ્યવસ્થા કરવાની, અને સંતોને ભણાવવાના, એમાંથી કથા પારાયણો કરે, એમાંથી જે કાંઈ ભક્તોની ભાવના હોય અને અર્પણ કરે, એમાંથી સંતોને ભણાવે, વિદ્યાર્થીઓને ભણાવે, ભીખ માગી માગીને ભણાવે. તમે વિચારો એને શું. વડતાલની અંદર રહ્યા હોત, એક સરસ મજાનો બંગલો બાંધીને 365 દી 3 ટાઈમ લાડવા ખાઈને 80 રૂમમાં હોઈ જાય કોઈ ફૈર એમ કે, પણ છતાં એ બધું મારો ધર્મ છે, મારે આશરે આવ્યો એ અભણનો રહેવો જોઈએ, એને બધું જ્ઞાન થવું જોઈએ. કાલ ઉઠીને એમ ન થાય કે ભાઈ મારી જિંદગી બસ આમનામ રહી ગઈ. અને એમાંથી એ પણ ઘણાને વિદ્યા ભણાવે પાછા, એવું નહીં કે તમે ભણી લીધું એટલે બસ મારું કામ પૂરું થઈ ગયું. ના, એના હાથ નીચે કે અહીં જો આપણા સંતો સંસ્કૃતનો અભ્યાસ કાશી કરવા ગયા ગુરુજીની આજ્ઞાથી ત્યાં કરીને આવ્યા, તો અહીંયા પણ હજી સંતો આજો સરજુ સ્વામી છે, ભજન સ્વામી છે, અદ્ભુત સ્વામી છે, અહીં સંતોને ભણાવે છે. એ ભણેલા એમને ભણાવે, એ પાછા બીજાને ભણાવે, એ પાછા ત્રીજાને ભણાવે, પરંપરા. હા, વિદ્યા હોવી જ જોઈએ, ભણવું જ જોઈએ. અત્યારના જમાના પ્રમાણે તો ખાસ, અત્યારે તો ભણેલો ન હોય ખેતી નોકરી શકે. ભલે દાદા, બહુ સાચી વાત છે, નહીં છેતરાઈ જાય, કારણ કે દવાની બોટલ ઉપર બીજે ત્રીજે બધે ખાતરમાં આ તે ઇંગ્લિશ જ લખેલું હોય, જે નાખી દો રામ ભરોસે, પછી કે હારા છોડવા બળી કેમ ગયા, તે બીજું નાખી દીધું, બળી જાય ને. વાંચ પહેલાં, વાંચ. ટેકનોલોજી એવી આવી ગઈ છે કે ભણતર વગર માણસ ખેતી પણ નહીં કરી શકે, તો બીજું ક્યાંથી કરી શકશે? નહીં કરી શકે.
માટે વિદ્યા બહુ જરૂરી છે. આ એજ્યુકેશનનો જમાનો છે, એજ્યુકેશનનો જમાનો છે. કોઈ પણ મા બાપે પોતાના સંતાનને ક્યારેય પણ અભણ નહીં રાખવા જોઈએ, ભણાવવા જોઈએ. ભલે થોડી મહેનત પડે અને બધી હરખી ન હોય પાંચે આંગળી, અને ભણાવવામાં પણ વિવેક રાખવો જોઈએ. હા, હવે એ છોકરોને બહુ માઇન્ડ પેલું ટેકનિકલમાં લાગે છે, બરાબર, કંઈક કંઈક આમ 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 શું કહેવાય, મશીનરીમાં બીજે ત્રીજેમાં. પછી એમ કહો, ના છોકરાને તો મારે ડૉક્ટર જ બનાવવો છે, એવી ઘેલસા પણ રાખવી નહીં. જેની માસ્ટરી હોય ને, દરેકની અંદર ભગવાને કંઈક ને કંઈક ખૂબીઓ મૂકી હોય. હા, એને સંગીતમાં રસ હોય, પછી કે ના સંગીત તો નહીં, સંસ્કૃત જ ભણાવો છો, તો એમાં કાંઈ ભલેવાળ થાય નહીં. જેમાં એને રસ હોય, જે પણ એ વધારે સ્પીડથી કરી શકતો હોય, ખેંચાણ હોય, એ વસ્તુ એને શીખવાડવી જોઈએ. ઇન્ટરેસ્ટ બહુ જરૂરી વસ્તુ છે. ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ પ્રમાણે એને એ સેશનની અંદર દાખલ કરવો જોઈએ. એટલે કે છે કૃષ્ણ શર્મા, કે છે, હે બાલ શર્માજી, બસ આટલી મારી ઈચ્છા છે કે અહીંયા તમારા પુત્ર ધર્મ જે છે, દેવ શર્મા છે, એ અહીંયા રોકાઈને તો ઘણું બધું વિદ્યાનું પ્રવર્તન કરે. અહીં બધાને વિદ્યાની ભૂખ છે, અને મારી પણ બહુ ઈચ્છા છે, આ કોઈ અભણ ન રહી જાય. આટલું કામ કરો, અને એટલું વિવેકથી, એટલું દીન ભાવે ગરજુ થઈને જ્યારે વિનંતી કરી, કરો પ્રિય પુત્ર દિયો તિહી જાવે, બચન જાય તો અપજસ આવે, સો સુની સોચત બાલહી શર્મા. બાલ શર્મા તો વિચારમાં પડી ગયા, કયો ન જાતિ કછુ યહવરમાં, શું કહો છો તારે, કે હારું જ છે. બાલ શર્મા એનો પુત્ર એને એટલો બધો પ્રિય હતો, આહા, કે કેમ કરીને આપી શકે. બહુ વાલો હતો, બહુ વાલો દીકરો, બહુ વાલો હતો, કેમ હા પાડે. પણ હવે હા ન પાડે તો વચન જાય, વચનની કિંમત એના કરતા ઊંચી છે. બચન જાય તો અપજસ આવે, અત્યારે બચનની કિંમત બહુ નથી. અરે એમાં હું તમે એમ કરી દેવાય ને, આમ કે એવી રીતની વાત કરે આપણને, ત્યાં કરી દે, પણ આમ જાય ને ત્યારે ગાડીનું ટાયર ફરે એમ ફરી જાય. અત્યારે બહુ ફરે માણસો, બોલે કાંઈ ને કરે કાંઈ. પહેલાંના જમાનામાં તો એ રામ વખત તમે જુઓ, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ના જાય. પ્રાણ કાઢી નાખે પણ એનું વચન, આપેલું વચન ભૂલે નહીં, મિથ્યા ના જવા દે. અહીંયા પણ કહે છે વચનની કિંમત છે. એકવાર કીધું છે તમે જે માગો તે આપીશ, તો હવે આપવું જ છે, આપવું જ છે, નહીંતર અપજસ થાય, અને અપજસ કરતા મરવું શ્રેષ્ઠ. હા, એ જમાનો હતો. નિજ નેનન સે નિર્બહાયા, આંખમાં આંસુ ટપ 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 બાલ શર્માને પડવા લાગ્યા. શોકાતુર ભઈ કંપત કાયા, હાલો કદાચ હું તો આપી દઉં, પણ એમના બાને પૂછ્યું, ન્યા મોટો પ્રોબ્લેમ થાય ને ઊભો. ભાગ્યવતીને પૂછ્યું, પોતે આંખમાંથી આંસુ બહાવા લાગ્યા, શોકાતુર થઈ ગયા. એટલે એમ નહીં કે આને આ ખોટું માગી લીધું, ના, બરાબર છે, તમારી ભાવના સાચી છે, હા, તમારા વિચારો બહુ ઊંચા છે, આપવું જ જોઈએ. પણ આ બધું છે, ગ્રસ્તાશ્રમમાં છે ને, ગ્રસ્તાશ્રમમાં પોતાના પુત્ર એ જ એમની સાચી સંપત્તિ ગણાય. દીકરાઓ સંસ્કારી હોય, એમાં પાછા કયાગ્રા હોય, એમાં તો પ્રેમ કંઈ કરવો ન પડે, થઈ જ જાય. શરીર કંપવા લાગ્યું, તો પુણ્યતિ આગ્રહ લખી, સત્ય બચન નિજ કીન, સદા રહન કુ સસુર ઘર, સુત કુ આજ્ઞા દીના. સો પુણ્યતિ આગ્રહ લખી, જ્યારે કૃષ્ણ શર્માનો બહુ આગ્રહ હતો, ત્યારે સત્ય બચન નિજ કીન, પોતે જે વચન આપ્યું તો એ સત્ય કર્યું. સદા રહન કુ સસુર ઘર, હે પુત્ર, બોલો આપની શી ઈચ્છા છે, કે પિતાશ્રી આપની જેવી ઈચ્છા એ મારી ઈચ્છા, આપની મરજીમાં મારી મરજી, હું કંઈ ન કહી શકું,
આપ જેમ કહેશો એમ કરીશ. તારે કે હવે અહીં તમે સસરાને ઘેર જ રહ્યો, અહીંયા જ રહ્યો. આજ્ઞા દીદી, એમની ઈચ્છા છે, ભાવના બહુ ઊંચી છે, અને અહીંયા ભણેવાળા ભણે એવા વિદ્યાર્થીઓ છે. હા, તો અહીંયા જ રહી જાઓ. જો દેવે નિજ પ્રાણ તો સુત દીનો તેહી કો, સંકટ યહી સમાન ઓર ન જાન્યો અંતરે. જેમ કોઈ પોતાના પ્રાણ કાઢી નાખી દે એવી રીતનો પોતાના દીકરાનું દાન કરી દીધું, દીકરો આપી દીધો. આ બધું દાન થાય, દીકરાને દાન કરવા બહુ અઘરા છે. હા, કોઈ મા બાપને પૂછો ને, પોતાનો કાળજાનો કટકો કાઢીને આપો એટલે કેટલું અઘરું છે, કેટલું અઘરું છે. એ તો એવા પિતા હોય ને એને પૂછો તારે ખબર પડે. આ તો અનુભવનો વિષય છે. એમાં હું દયત દેવાય ને, ચાર પાંચ છે શું કરશે બધા? કે ના ભાઈ, એટલે કંઈ ચાર પાંચ છે એટલે કંઈ હરાજીમાં મૂકી દેવાના છે, માર્કેટમાં મૂકો હાટું છે ચાર પાંચ? ના, દીકરા વાલા હોય ના આપી શકાય, ગમે એટલા હોય તોય ન આપી શકે. મમતા છે ને, હા મોહ છે ને, પણ આપી દીધું પોતાનો પ્રાણ કાઢે ને એમ પુત્રનું દાન કરી દીધું. સંકટ એહી સમાન ઓર ન જાને. આના કરતાં બીજું અઘરું કામ કયું હોય, આનાથી કઠણ કામ બીજું કયું હોય? હા, સંતો કહે ને તમારા બે ત્રણ દીકરા છે સાધુ થવાય કાપો. સ્વામી, લાખ રૂપિયા કરોડ રૂપિયા કહો તો આપી દો, આ રહેવા દો, દીકરો નહીં. એટલે અઘરું છે. 31 ચોપાઈ સુધીની કથા અહીં આપણે સાંભળી છે. આગળની કથા આવતીકાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.